नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आप सब जाणो छो ए प्रमाणे आपणे लोको शीखी रह्या छीए एम्प्लॉयबिलिटी स्किल्स। एम्प्लॉयबिलिटी स्किल्सनुं पहेलू सेमेस्टर, जेमां पहेलो टॉपिक आपणे भणी रह्या छीए। टॉपिकनुं नाम छे बिहेवियरल स्किल्स, जेने गुजरातीमां कहेवाय छे व्यवहार कौशल्य। एमां चेप्टर नंबर 1 આપણે ઓલરેડી કમ્પ્લીટ કર્યું છે। બીજા ચેપ્ટરનું નામ છે પર્સનલ સ્ટ્રેન્થ, વ્યક્તિગત સામર્થ્ય, એના ઉપર વાત કરી છે। પહેલા પાર્ટમાં વ્યક્તિગત સામર્થ્ય કેળવવા માટેની બે પ્રકારની સ્કિલ, બે પ્રકારની ક્વોલિટીઝ, એના વિશે વાત કરી। પહેલી આપણે વાત કરી પ્રેરણા એટલે કે મોટિવેશન, અને બીજી વાત કરી પોઝિટિવ એટીટ્યુડ એટલે કે હકારાત્મક વલણ। હવે પાર્ટ 2માં આપણે લોકો આગળ વધી રહ્યા છીએ। चैप्टर नंबर 2 पार्ट टू छे सेल्फ अवेरनेस। सेल्फ अवेरनेस एले के स्वजागृति। त्रीजा प्रकार की लाक्षणिकताओं जे आपणे पर्सनल स्ट्रेंथ डेवलप करवा माटे, व्यक्तिगत सामर्थ्य विकसावा माटे बे प्रकार की लाक्षणिकता आपणे पहला पार्ट में भणी गया छे। अहींया त्रीजा प्रकार की लाक्षणिकता की बात करी रह्या छे। त्रीजी लाक्षणिकता छे स्वजागृति एले के सेल्फ अवेरनेस। तो सेल्फ अवेरनेस प्रेरणात्मक तालीमनु त्रीजू अगत्यनु कदम छे, एने सेल्फ अवेरनेस गुजराती में कहेवाय छे स्वजागृति। तो स्वजागृति एटले शुं? तो स्वजागृति एटले आपणा पोताना चारित्र्य, भावनाओ, हेतुओ अने इच्छाओनु सभान ज्ञान। आपणे केवा प्रकारनु चारित्र्य धरावीए छे, आपणी भावनाओ केवी छे, आपणा हेतुओ शुं छे, आपणी कई इच्छाओ छे, आ बधी बाबतो विशे ज्यारे आपणने पोताने खबर होय तो આપણે સ્વજાગૃતિ ધરાવીએ છીએ એવું કહી શકાય। અંગ્રેજીમાં જો એની વ્યાખ્યા આપવી હોય તો સેલ્ફ અવેરનેસ ઇઝ કોન્શિયસ નોલેજ ઓફ વન્સ ઓન કેરેક્ટર, મતલબ વ્યક્તિના પોતાના ચારિત્ર્ય વિશેની અવેરનેસ એટલે કે જાણકારી, ફિલિંગ્સ એટલે પોતાની લાગણીઓ વિશેની જાણકારી, મોટિવ્સ એટલે પોતાના હેતુઓ કયા છે એના વિશેની જાણકારી, અને ડિઝાયર એટલે પોતાની ઈચ્છાઓ શું છે એના વિશેની જાણકારી। તો જ્યારે વ્યક્તિ પોતાના વિશે જાણકારી વિકસાવે છે, પોતાની અંદર કેવા પ્રકારનું સામર્થ્ય છે, પોતે કેવા પ્રકારનું ચારિત્ર્ય ધરાવે છે, પોતાની લાગણીઓ શું છે, આના વિશેની જાણકારી એને આપણે સેલ્ફ અવેરનેસ કહીએ છીએ। તો સરળ શબ્દોમાં કહીએ તો સેલ્ફ અવેરનેસ એટલે શું? તો વ્યક્તિની સભાનતા એટલે સ્વજાગૃતિ। વ્યક્તિ જ્યારે પોતાના વિશે જ જાણકારી મેળવે તો એની અંદર સ્વજાગૃતિ છે એમ કહી શકાય। તો સ્વજાગૃતિનું મહત્વ શું છે? સેલ્ફ અવેરનેસ તમારી અંદર આવે તો એનાથી શું ફાયદો થાય? તો સ્વજાગૃતિ એક જ વાક્યમાં કહેવું હોય તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ સેલ્ફ અવેરનેસ, મતલબ સ્વજાગૃતિ વગર સ્વ વિકાસ એ અશક્ય છે। મતલબ કે જો તમે તમારું ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગતા હોય, તમારી અંદર સુધારો લઈ આવવા માંગતા હોય, તો પહેલાં આપણને એ તો ખબર હોવી જોઈએ કે મારી અંદર શું નબળું છે। હવે શું નબળું છે, શું ખરાબ છે અથવા શું ખૂટે છે, એ શું ખૂટે છે એ જાણવા માટે સેલ્ફ અવેરનેસ છે એ ખૂબ જ અગત્યનું છે। એટલે કે સ્વજાગૃતિ વિના સ્વ વિકાસ અશક્ય છે। આપણે તેને જરા વિગતથી સમજીએ। પોતાના જીવન પર પ્રભુત્વ કે કાબુ મેળવવા માટે તમે જે ઈચ્છો છો તે સર્જવાની દિશામાં સ્વજાગૃતિ એ પહેલું કદમ છે। તમે જે કંઈ પણ તમારો વિકાસ કરવા માગો છો, તમે જે કંઈ પણ શીખવા માગો છો, એ શીખવા માટે પહેલાં મને શું નથી આવડતું એ જો ખબર હોય તો મારે કંઈક શીખવાનું છે એ મને ખબર પડે। શું નથી આવડતું એ જાણવા માટે સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ છે એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે। તમે તમારા ધ્યાન, લાગણીઓ, પ્રતિક્રિયાઓ, વ્યક્તિત્વ અને વર્તનને કઈ બાબત પર કેન્દ્રિત કરો છો એ બાબત તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે। આમ સ્વજાગૃતિ મેળવવા માટે તમારે તમારી લાગણીઓ છે, તમારી પ્રતિક્રિયાઓ છે, તમારું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે, આ બધી બાબતો એ તમારે જાણવી પડશે, અને ત્યાંથી જ તમને ખબર પડશે કે હું કઈ દિશામાં આગળ વધું તો મને સફળતા સરળતાથી પ્રાપ્ત થઈ શકશે। સ્વજાગૃતિ કેળવવા માટે અહીંયા આપણે કેટલાક ઉપાયો જોઈએ। આ ઉપાયો જો તમે તમારા જીવનમાં અપનાવશો તો સેલ્ફ અવેરનેસ તમે પણ પોતાના વિશે જાણી શકશો। તો સૌથી પહેલું કામ, તમારા સામર્થ્યને ઓળખો। દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક પ્રકારની શક્તિઓ, કોઈ પ્રકારની સામર્થ્યતા અંદર છુપાયેલી હોય છે, સામે થોડી ઘણી નબળાઈઓ પણ હોય છે।
तो આપણે સૌથી પહેલું કામ એ જાણવાનું છે કે મારી અંદર કયા પ્રકારની ખાસિયતો છે, કયા પ્રકારની ખૂબી છે અને સામે કયા પ્રકારની નબળાઈઓ છે। જે ખાસિયત છે એને વધુને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરો અને જે નબળાઈ છે એ નબળાઈને ઘટાડવા માટેનો પ્રયત્ન કરો, તો સ્વજાગૃતિ તરફ તમે આગળ વધી શકશો। બીજું કામ શું કરવાનું છે, તમારી આદતોની યાદી બનાવો। દરેક વ્યક્તિ એની અંદર કેટલીક સારી આદતો હોય છે અને સામે કેટલીક ખરાબ આદતો પણ હોય છે। દાખલા તરીકે સારી આદતમાં આપણે કહીએ કે વાંચવું ગમે, એ સારી આદત છે, પણ સામે વારંવાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની આદત, એ સામે ખરાબ આદત છે। મોબાઈલ ફોનમાં જ સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરવાની આદત, એ ખરાબ આદત કહી શકાય। તો આમ આપણે કઈ સારી આદત ધરાવીએ છીએ અને કયા પ્રકારની આપણી ખરાબ આદત છે આના વિશેની યાદી બનાવો। સારી આદતો છે એને વધુને વધુ વિકસાવવાની કોશિશ કરો અને જે નબળી આદતો છે, જે ખરાબ આદતો છે, એ ખરાબ આદતોથી પીછો છોડાવવાની કોશિશ કરો, તો આનેથી પણ સ્વજાગૃતિ તરફ આગળ વધી શકાશે। ત્યારબાદ તમારા ગમા અણગમાની સૂચિ બનાવો। તમને શું ગમે છે અને શું નથી ગમતું, એક લિસ્ટ તૈયાર કરો। કઈ કઈ બાબતો તમને પસંદ છે, દાખલા તરીકે તમને ગણિત ગણવું ગમે છે તો આ તમારું લાઇક કહેવાય, તમને જે પસંદ છે એ। પણ તમને સંસ્કૃત વાંચવું ગમતું નથી તો આ તમારું ડિસલાઇક છે, તો આનો મતલબ એવો થયો કે તમે ગણિતના વિષયમાં પારંગત થઈ શકશો પણ સંસ્કૃતમાં પારંગત નહીં થઈ શકો। તો આપણને કઈ વસ્તુ પસંદ છે એ જ વિષય ઉપર આપણે આપણી કારકિર્દી છે એને આગળ વધારવાની કોશિશ કરીએ તો આપણે ચોક્કસ સફળ બની શકીએ। તો સ્વજાગૃતિ માટે આવી રીતે આપણા ગમા અણગમા એટલે કે લાઇક અને ડિસલાઇક આની એક યાદી બનાવવી જોઈએ। એ યાદી ઉપરથી આપણને ખબર પડી શકશે કે આપણને જે વસ્તુ પસંદ છે એ ફિલ્ડમાં જો આપણે આપણી કરિયર ડેવલપ કરવા માટેની કોશિશ કરીએ તો આપણે ચોક્કસ સફળ થઈ શકશું। ત્યારબાદ તમને કઈ બાબતો પ્રેરિત કરે છે તે જાણો। દરેક વ્યક્તિ માટે કંઈક વસ્તુ એવી હશે કે જેનેથી એને પ્રેરણા મળતી હશે। દાખલા તરીકે આપણે કહી શકીએ કે કોઈ સફળ વ્યક્તિઓ છે એનું જીવન ચરિત્ર વાંચવાથી તમને પ્રેરણા મળે છે, તો આ પ્રેરણાનો ઉપયોગ કરી અને તમે પણ તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે એના પ્રયત્ન કરી શકો। એ લોકોએ જે પ્રકારનો પ્રયત્નો કર્યા છે એ પ્રકારના પ્રયત્નો તમે પણ અજમાવો તો તમે પણ એમાં સફળ થઈ શકો। તો આમ અમેરિકન ફિલોસોફર અને મોટિવેશનલ ટ્રેનર વેન ડાયરના કહેવા પ્રમાણે, બી મિઝરેબલ ઓર મોટિવેટ યોર સેલ્ફ, વોટ એવર હેઝ ટુ બી ડન ઇટ્સ ઓલવેઝ યોર ચોઈસ। એમનો કહેવાનો મતલબ એ છે કે જીવનભર કાં તો તમે દુખિયારા રહો અથવા તો તમે તમારા માટે પ્રેરક બાબતો કઈ છે તે શોધી કાઢો। જે કંઈ પણ કરશો એ તમારી જ પસંદગી છે, તમારે જ કરવાનું છે। કાં તો તમે સતત રોદણા રોતા રહેતા બેઠા રહો અને કાં તો તમને કઈ બાબત છે મોટિવેટ કરે છે, કઈ બાબતથી તમને પ્રેરણા મળે છે એ બાબત શોધી કાઢો, પ્રેરિત થાઓ અને પ્રયત્ન શરૂ કરો, સફળતા પ્રાપ્ત કરો। બંને તમારી જ પસંદગી છે, કાં તો તમે રોતા રહો અને કાં તો તમે આગળ વધો। તો આમ આપણને કઈ બાબત મોટિવેટ કરે છે, કઈ વસ્તુથી આપણને પ્રેરણા મળશે એ બાબતો શોધી કાઢી અને સફળતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ। આ ઉપરાંત તમારા જીવન મૂલ્યને નોંધો। જીવન મૂલ્યો જેને કોર વેલ્યુઝ આપણે કહીએ, નૈતિક મૂલ્યો, દરેક વ્યક્તિના જીવનમાં આ પ્રકારના નૈતિક મૂલ્યો હોય છે। આ નૈતિક મૂલ્યો આપણને કોણ શીખવાડતું હોય, તો સામાન્ય રીતે કુટુંબમાં આપણા માતા પિતા પાસેથી આપણે જે સંસ્કારો મેળવ્યા છે આ સંસ્કારો ઉપરથી આપણા નૈતિક મૂલ્યોનું ઘડતર થતું હોય છે। દાખલા તરીકે ખોટું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, કોઈની સાથે દગો ન કરવો જોઈએ, આ અલગ અલગ પ્રકારના સંસ્કારો છે એ આપણા નૈતિક મૂલ્યોનું સર્જન કરે છે। અને આપણે એ જાણવાનું છે કે આપણા નૈતિક મૂલ્યો આપણા જીવનમાં કયા કયા પ્રકારના મૂલ્યો છે એનું આપણે પાલન કરવાનું છે। આ મૂલ્યો આપણા અસ્તિત્વ સાથે એવી રીતે ભળી ગયા હોય છે કે આપણને તેમને અલગ કે સ્વતંત્ર વિચાર તરીકે જોવાનો ખ્યાલ જ આવતો નથી। તો આ પ્રકારના નૈતિક મૂલ્યો છે એ આપણા જીવનમાં વણાઈ ગયા હોય છે, બરાબર। દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું છે કે હું ખોટું નહીં બોલું, હું કોઈની સાથે દગો નહીં કરું, તો આ મૂલ્ય છે એ તમારા જીવનમાં જોડાઈ ગયેલું છે। હવે તમે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિની સાથે ખોટું નહીં બોલો અથવા તો દગો નહીં કરો। તો આવા કયા પ્રકારના મૂલ્યો છે એ તમારા જીવનમાં છે એની યાદી તમારે બનાવવાની છે અને એ નૈતિક મૂલ્યોનું સતત પાલન કરવાનું છે। આમ
આ સંસ્કારો જ આપણને નિશ્ચિત દિશામાં દોરી જતા હોય છે. જો આપણા સંસ્કારો સારા હશે તો આપણે સફળતા તરફ આગળ વધીશું, અને જો નબળા સંસ્કારો હશે તો જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને મુશ્કેલી પડવાની જ છે. ત્યારબાદ પ્રામાણિક પ્રતિભાવ મેળવો. ઘણી વખત એવું બનતું હોય કે આપણે આપણા પોતાના વિશે જાણતા નથી, એના કરતાં વધારે આપણા મિત્રો એ આપણા વિશે જાણતા હોય છે. તો આ પ્રકારના જે મિત્રો છે, જે લોકોની સાથે તમે સમય પસાર કરો છો, અથવા તો તમારા સગા સંબંધી કે તમારા કુટુંબીજનો, એ લોકોની પાસેથી પ્રતિભાવ મેળવો. પ્રતિભાવને ઇંગ્લિશમાં કહેવાય છે ફીડબેક. તમે તમારા વિશે વધારે જાણવા માટે તમારા અંગત વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે એનો અભિપ્રાય મેળવી શકો છો. એને પૂછો કે હું કેવા પ્રકારનો વ્યક્તિ છું, મારી અંદર કઈ ખાસિયત છે, મારી અંદર કેવા પ્રકારના ગુણો છે, એ બાબત એ લોકો તમને જણાવે તો એના ઉપરથી પણ સ્વજાગૃતિ કેળવી શકાય, પોતાના વિશેની જાણકારી મેળવી શકાય. તો મિત્રો, આ રીતે સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ માટે મેં અહીંયા જે અલગ અલગ બાબતો તમને સમજાવી, આ બાબતો ઉપર તમે પણ તમારું પોતાનું મૂલ્યાંકન કરો અને સેલ્ફ અવેરનેસ ડેવલપ કરી અને કરિયરમાં સક્સેસ મેળવવા માટેનો પ્રયત્ન કરો. આભાર.